नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विज्ञान अने टेक्नोलॉजी चैप्टर नंबर 2 एसिड बेझ अने क्षार, जेमा प्रश्न नंबर 6 एसिड ना रासायनिक गुणधर्म समझाओ। चलो एसिड ना रासायनिक गुणधर्म, तो ध्यान के एसिड जारे कोईनी साथे रासायनिक प्रक्रिया करे छे तो ये रासायनिक प्रक्रिया माटे कौन जवाबदार छे, तो के एसिड ना द्रावण में रहेला H+ आयन एटले के हाइड्रोजन आयन, अथवा कौन जवाबदार छे H3O+ आयन एटले के हाइड्रोनियम आयन। विद्यार्थी मित्रों, आ बाबत ने खास याद राखजो के कोई पण एसिड ना रासायनिक गुणधर्म माटे जवाबदार छे एसिड में रहेला H+ आयन एटले के हाइड्रोनियम आयन। चलो आ रासायनिक गुणधर्म ने अपने व्हाइट बोर्ड पर खूब सरलता से समझिए। पहलो रासायनिक गुणधर्म आवे छे एसिडनी धातु साथे प्रक्रिया। एसिडनी कोनी साथे प्रक्रिया? धातु साथे। तो समझो कि जारे एसिड धातु साथे प्रक्रिया करे छे त्यारे क्षार अने डायहाइड्रोजन वाय, डाय एटले बे, आजे बे में नीचे लिखे अने डाय बोलाय, डायहाइड्रोजन वायु उत्पन्न थाय छे। चलो रासायनिक समीकरण बताविए। एसिड तरीके लईए हाइड्रोक्लोरिक एसिड, एनी प्रक्रिया करिए कैल्शियम धातु साथ, तो प्रक्रिया थईने बने छे कैल्शियम क्लोराइड। शुं बने छे? कैल्शियम क्लोराइड, अने साथे हाइड्रोजन वायु मुक्त थाय छे। बीजू समीकरण लईए, एसिड तरीके लईए मंद H2SO4 एटले के सल्फ्यूरिक एसिड, तेनी साथे प्रक्रिया करिए मैग्नेशियम धातु ने। कोनी प्रक्रिया करिए? मैग्नेशियम धातु ने, तो प्रक्रिया थईने क्षार बने छे मैग्नेशियम सल्फेट। कयो क्षार बने छे? मैग्नेशियम सल्फेट, अने साथे शुं उत्पन्न थाय छे? डायहाइड्रोजन वायु। आ हतो एसिडनो पहेलो रासायनिक गुणधर्म। हवे बीजो रासायनिक गुणधर्म, કે જ્યારે એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તે ક્ષાર અને પાણી બનાવે છે। એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે? ક્ષાર અને પાણી। ચલો જોઈએ, એસિડ તરીકે લઈએ હાઇડ્રોક્લોરિક એસિડ, બેઝ તરીકે લઈએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ। શું લઈએ? સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો પ્રક્રિયા થઈને ક્ષાર બને છે સોડિયમ ક્લોરાઇડ, અને સાથે શું બને છે? પાણી। બીજું રાસાયણિક સમીકરણ લઈએ, એસિડ તરીકે લઈએ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ, બેઝ તરીકે લઈએ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH, તો પ્રક્રિયા થઈને બને છે K2SO4 એટલે કે પોટેશિયમ સલ્ફેટ, અને સાથે બને છે પાણી। તો આ હતો બે એસિડનો બીજો રાસાયણિક ગુણધર્મ। હવે એસિડનો ત્રીજો રાસાયણિક ગુણધર્મ, કે એસિડ જ્યારે ધાતુના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે, કોના સાથે પ્રક્રિયા કરે? ધાતુના ઓક્સાઇડ સાથે, તો શું બનાવે છે? ક્ષાર પ્લસ પાણી બનાવે છે। શું બનાવે છે? ક્ષાર પ્લસ પાણી। ચાલો તો એસિડ તરીકે લઈએ HCl હાઇડ્રોક્લોરિક એસિડ, તેની ધાતુના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા થાય એટલે કે સોડિયમ ઓક્સાઇડ, ધાતુનો ઓક્સાઇડ, જે ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તેને ધાતુના ઓક્સાઇડ કહેવાય, એટલે કે ધાતુના ઓક્સાઇડ એટલે કે સોડિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો ક્ષાર બને છે સોડિયમ ક્લોરાઇડ, અને પ્લસ સાથે શું બને છે? પાણી બને છે। શું બને છે? પાણી। બીજું સમીકરણ, એસિડ તરીકે લઈએ મંદ સલ્ફ્યુરિક એસિડ,
એ મંદ સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયા ધાતુનો ઓક્સાઇડ એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ સાથે થાય તો પ્રક્રિયા થઈને ક્ષાર બને છે મેગ્નેશિયમ સલ્ફેટ અને સાથે બને છે પાણી। આ ત્રીજો રાસાયણિક ગુણધર્મ થયો। ત્યારબાદ આપણે જોઈએ રાસાયણિક ગુણધર્મ નંબર 4। ધ્યાન આપજો કે એસિડ જ્યારે કોની સાથે પ્રક્રિયા કરે ધાતુના કાર્બોનેટ અથવા ધાતુના બાયકાર્બોનેટ। બાયકાર્બોનેટનો મતલબ શું થાય? બાય એટલે હાઇડ્રોજન, કાર્બોનેટ, સમજાણું? એસિડ ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે અથવા ધાતુના બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે। બાયકાર્બોનેટનો અર્થ શું છે? હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે તો શું ઉત્પન્ન કરે? ક્ષાર પ્લસ પાણી અને પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ। ચલો સમીકરણ જોઈએ। એસિડ તરીકે આપણે શું લઈએ? HCl, હાઇડ્રોક્લોરિક એસિડ। તેની સાથે પ્રક્રિયા કરીએ ધાતુના કાર્બોનેટ Na2CO3, સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીએ તો ક્ષાર બનશે સોડિયમ ક્લોરાઇડ પ્લસ શું ઉત્પન્ન થશે? પાણી અને પ્લસ શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ। શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ। ચાલો એ જ રીતે બીજું સમીકરણ કે એસિડ સાથે પ્રક્રિયા કરીએ H2SO4 સલ્ફ્યુરિક એસિડની, એની સાથે પ્રક્રિયા કરીએ મેગ્નેશિયમ બાય કાર્બોનેટ સાથે, મેગ્નેશિયમ બાય કાર્બોનેટ। બાય કાર્બોનેટ એટલે શું કહેવાય? હાઇડ્રોજન કાર્બોનેટ, જેનું સૂત્ર છે Mg કૌંસમાં HCO3 કૌંસની 12, મેગ્નેશિયમ બાય કાર્બોનેટ સાથે તો પ્રક્રિયા થઈને બને છે MgSO4 એટલે કે મેગ્નેશિયમ સલ્ફેટ, ક્ષાર છે, પ્લસ સાથે બને છે પાણી અને પ્લસ સાથે બને છે કાર્બન ડાયોક્સાઇડ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો જે આ પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 6, એસિડના રાસાયણિક ગુણધર્મો, તે પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે।